ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે પાના નંબર 31માં પાઠ નંબર 13 ગૌરીનો અભ્યાસ કરવાનો છે. ગૌરી, ગૌરી એટલે ગાય, એના શબ્દાર્થ જોઈશું. હમારી, હમારી એટલે કે અમારી. ઈસે, ઈસે એટલે કે એને. બહુત, બહુત એટલે કે ખૂબ. દૂધારું એટલે કે દૂધ આપનારું. બછડા એટલે કે વાછરડું. ઉસકા એટલે તેણું. હવે આપણે પાઠની સમજૂતી મેળવીશું. યહ હમારી ગાય હે, એટલે કે આ અમારી ગાય છે. અહીંયા ગાયનું ચિત્ર આપ્યું છે અને એની સાથે એનું વાછરડું છે. હમ ઇસે ગૌરી કહેતે હે, એને અમે ગૌરી તરીકે બોલાઈએ છીએ. કોને? ગાયને. ગાયનું નામ શું છે? ગૌરી. ગૌરી બહુ જ સીધી ગાય હે, ગૌરી ખૂબ જ સીધી ગાય છે. વહ દૂધારું હે, એટલે એ દૂધ આપનારું પ્રાણી છે. વહ રોજ 6-7 લીટર દૂધ દેતી હે, એટલે વહ એટલે કોણ? ગાય. ગાયનું નામ શું છે? ગૌરી. ગૌરી દરરોજ 6-7 લીટર દૂધ આપે છે. ગૌરી કો એક બછડા હે, ગૌરીને એક વાછરડું છે, કે જે આપણને ચિત્રમાં દેખાય છે. ઉસકા નામ લાલુ હે, ગૌરીનું જે વાછરડું છે એનું નામ શું છે? લાલુ છે. હમ ઉસે બહુત પ્યાર કરતે હે, એને અમે ખૂબ જ પ્રેમ વહાલ કરીએ છીએ. સ્વાધ્યાય જોઈશું. નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લિખીએ. અહીંયા હિન્દી શબ્દ આપ્યા છે તો આપણે એની સામે ગુજરાતી શબ્દ લખવાના છે. બહુત એટલે ખૂબ, દૂધારું એટલે દૂધ આપનારું, બછડા એટલે વાછરડું, હમ એટલે આપણે. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ. ગાયકા ક્યા નામ હે, તો ગાયકા નામ ગૌરી હે. ગાય કેસી હે, તો ગાય બહુત સીધી હે. ગાય રોજ કિતના દૂધ દેતી હે, ગાય રોજ 6-7 લીટર દૂધ દેતી હે. લાલુ કિસકા નામ હે, ગાય કે બછડે કા નામ લાલુ હે. દૂધ દેને વાલે અન્ય પ્રાણીઓ કે નામ લિખે, તો બકરી, ભેંસ, ગાય. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ પાઠ તમારે શબ્દાર્થ લખવાના છે. આ પાઠ સરસ અક્ષરે નોટબુકમાં લખવાનું છે અને એનું સ્વાધ્યાય પણ નોટબુકમાં લખવાનું છે અને ચોપડીમાં પણ લખવાનું રહેશે. થેન્ક યુ.